एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अहमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव में आपनू स्वागत छे। दर्शक मित्रों, आज सोमवार, सोमवार एटले के परम पूज्य डॉक्टर ज्योतिर्नाथ जी पासे थी आ सप्ताह दरमियान आवनारा विविध तहेवारों विविध दिवसों विषेनी सविशेष माहिती मेळवानो दिवस। तो आजे एटले के सोमवारे थी आ सोमवारथी ते शनिवार दरमियान एटले के रविवार सुधीना सप्ताह में कया कया तहेवारों आवशे, कया कया तहेवारों में कई कया दिवसों शुं महत्व है, आ उपरांत कया दिवसों आवशे के जेनुं शुं महत्व है, तेना विषेनी सविस्तार माहिती परम पूज्य डॉक्टर ज्योतिर्नाथजी आपणने आपशे। वात करिए तो आ सप्ताह में अषाढ़ी मासनो प्रारंभ थाय छे अने आवतीकाले अषाढ़ी बीज छे। अषाढ़ी बीजे आम तो बहु ज मोटो तहेवार एटले रथयात्रा होय छे। रथयात्रा पण આપણે કોરોના મહામારીને કારણે સરકારશ્રી અને હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ વખતે રથયાત્રા કે પરંપરાગત રીતે નીકળવાની નથી, પરંતુ માત્ર મંદિરમાં જ ઔપચારિક પૂજાવિધિ થશે, તે પણ ખૂબ જ ઓછા લોકોની વચ્ચે, કારણ કોરોના મહામારી, નહીં તો આ દિવસ એટલે કે ખૂબ જ ઉત્સવનો દિવસ, કારણ કે રથયાત્રા એટલે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે, એમાં પણ ખાસ કરીને જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનું તો સવિશેષ મહત્ત્વ છે। આ ઉપરાંત હવે તો અલગ અલગ જગ્યાએ પણ રથયાત્રાઓ નીકળતી થઈ છે, પરંતુ કોરોના મહામારી જે વિશ્વભરમાં ફેલાઈ છે અને જે સંક્રમણને કારણે થતી હોવાને કારણે વધારે લોકો ન ભેગા થાય અને એ માટે જ તેના પર રોક લગાવાઈ છે। વાત કરીએ તો આ વખતે અષાઢ માસની પણ એ નવરાત્રી હોય છે અને તેના પણ અલગ અલગ દિવસો, એમાં પણ અષ્ટમી હોય છે અને તેનું પણ સવિશેષ મહત્ત્વ હોય છે। તો સાથે સાથે જ ઓલિમ્પિક દિવસ છે, એ દિવસ ઓલિમ્પિક દિવસની પણ ઉજવણી થાય છે, સાથે સાથે જ નાર્કોટિક્સની જાગૃતિ માટેના દિવસ પણ છે। એટલે આવા અનેક દિવસો તથા આવા અનેક તહેવારોની સવિશેષ માહિતી આપણને પરમ પૂજ્ય ડૉક્ટર જ્યોતિર્નાથજી આપશે। ચાલો તો આપણે તે માહિતી મેળવીએ। એસએલ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। 22 તારીખ એટલે અષાઢ માસનો પ્રારંભ, અષાઢ માસનો પ્રારંભ, અષાઢ એટલે વર્ષા ઋતુનો પ્રારંભ થાય આમ તો એવું કહેવાય, પણ બહુ ઓછાને ખબર છે એવી વાત કહી દઉં તો આ અષાઢી નવરાત્રિનો પ્રારંભ થાય એની પહેલું નોરતું છે। નવરાત્રિની આ નવરાત્રિમાં અનુષ્ઠાન કરો તો તેનો બહુ મોટો લાભ મળતો હોય છે। વર્ષમાં બાદ 4 નવરાત્ર છે, દર વખતે હું જણાવતો જઉં છું, ખાલી જાગ્રતતા રાખવાની જરૂર છે। 23 તારીખ એટલે અષાઢી બીજ, અષાઢી બીજ એટલે રથયાત્રા, પણ દુઃખદ વાત એ છે કે આ વર્ષે રથયાત્રા નહીં થાય। અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જગન્નાથપુરી કોઈ રથયાત્રા નહીં થાય, કારણ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ના છે। કારણ એવું છે કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને આ કોરોનાની મહામારી જ્યારે ચાલતી હોય ત્યારે આપ સમજો છો કે જ્યારે લોકો એકત્રિત થાય તો એનું સંક્રમણ વધી જાય, જે ફિઝિકલ ડિસ્ટન્સની વાતો થાય, એકબીજા વચ્ચે દૂરી રાખવાની વાતો થાય, તે થાય રહેતી નથી, જે વ્યવસ્થાઓ છે તે સચવાય નહીં અને નિર્દોષ લોકો પર એની તકલીફ આવે એ ન આવે એટલા માટે આ સાવચેતીના પગલા રૂપે એની પરમિશન રદ કરવામાં આવી છે। તે દિવસની વાત કરું 23 તારીખની તો યુએન પબ્લિક સર્વિસ ડે છે, નેશનલ પબ્લિક સર્વિસ ડે ગયા મહિને ગયો
આ યુએન પબ્લિક સર્વિસ જે 2003 મનાવવામાં આવ્યું, વિશ્વની અંદર દરેક દેશમાં પબ્લિક સર્વિસીસ છે અને તેના ઓફિસરોને લાયકાત પ્રમાણે અને એમની યોગ્યતા અને કાર્યવાહી પ્રમાણે એમનું સન્માન કરવામાં આવે, એમને પ્રોત્સાહિત કરવામાં આવે જેથી બીજા લોકો પણ પ્રેરાઈને એવું સારું કામ કરે, એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની વાત કરું તો 23 તારીખે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે છે, 1979 મનાવવામાં આવે છે, પણ 1940 ઓલિમ્પિક રમાય છે. વિવિધ દેશના વિશ્વના કલાકાર રમતવીરો આવે, પોતાની જીવ લગાવી દે અને ઓલિમ્પિક મેડલ જીતે. ઓલિમ્પિક મેડલ મેળવવું એક દરેકના માટે મોટું સ્વપ્નું છે. એ સ્વપ્ન દેશથી માંડીને જે જીતે તેનો, દેશથી માંડીને ત્યાંની પ્રજાથી માંડીને દરેક જણ પોતે મેડલ જોતા હોય એવો, જીત્યા હોય એવો આનંદ મેળવતા હોય છે. આ ઓલિમ્પિક છે તેના માનમાં દિવસ મનાવવામાં આવે છે. રમતવીરોને મારા તરફથી શુભકામના. 24 તારીખે વિનાયક ચતુર્થી છે, 26 તારીખે વલ્લભાચાર્યજી વૈકુંઠ ધામ ગયા હતા તેનો આ દિવસ છે. ઘણી જગ્યાનો પાટોત્સવ પણ કરાતો હોય છે. વાત કરું 26 તારીખની તો ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ, આંતરરાષ્ટ્રીય ધોરણે ચરસ, ગાંજો, અફીણ જેવા ડ્રગો, મેન્ડ્રેક્સ, બ્રાઉન સુગર, મને તો નામ પણ નથી આવડતા એટલા બધા, પણ આ બધા જે ડ્રગ્સ છે જે યુવાન હૈયાઓને મારી રહ્યું છે તેને રોકવા માટે એક મુહિમ ચલાવાયો છે જે નાર્કોટિક્સ કહેવાય છે, એના માટે ઇન્ટરનેશનલ લેવલ પર જે મુહિમ ચલાવવામાં આવે છે તેનો આ દિવસ છે. સાથે સાથે 28 તારીખની વાત કરું તો આ માસના જે નવરાત્ર ચાલે છે તેનું આઠમ છે એટલે દુર્ગા અષ્ટમી છે. કોરોના છે, રથયાત્રા રોકી દીધી છે, બેઝિકલી આપ સૌના સ્વાર્થ માટે જ આ રોકી છે. આપણા સ્વાર્થ સ્વાસ્થ્યની સંભાળ રહે, આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો એવું એસલાઈન ન્યૂઝ ચેનલ તરફથી આપ સૌને શુભકામના. અસ્તુ, શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, જોયું ને કે આ હતી માહિતી પરમ પૂજ્ય ડૉક્ટર જ્યોતિર્નાથજી પાસેથી આપણને સપ્તાહ દરમિયાન આવનારા તહેવારો અને વિશેની સવિશેષ માહિતી મેળવી. પરમ પૂજ્ય ડૉક્ટર જ્યોતિર્નાથજી કે જેઓએ કોવિડમાં ખાસ કરીને કોવિડના જરૂરિયાતમંદો માટે પોતે દિવસ રાત મહેનત કરી છે અને તેમને જરૂરિયાતમંદોને જે પણ જરૂર હોય અને તેમનાથી થઈ શકતી હોય બધી જ મદદ તેઓએ તેમના આશ્રમ તરફથી અને પોતાના તરફથી પણ ખાસ કરી છે. તો આવા જ અનન્ય એવા સંત પરમ ડૉક્ટર જ્યોતિર્નાથજી વિશે આપણે બીજી પણ માહિતી મેળવતા રહીશું. મને આપો રજા. નમસ્કાર.